स्वागत छे विषय गणित धोरण 4 ની અંદર કે જેમાં આજે આપણે નવું ચેપ્ટર શીખવાના છીએ ચેપ્ટર નંબર 9 જેનું નામ છે અડધું અને પા અડધું તો આપને ખબર છે કે આખી વસ્તુ એને તમે બે ભાગ કરી નાખો એટલે અડધું થઈ જાય પણ પા એવો શબ્દ આ દેશી શબ્દ છે પા અને આપણે બોલવું હોય તો ચોથો ભાગ બોલીએ છીએ કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ એટલે શું કહેવાય પા આખી વસ્તુ છે કોઈ પણ બરોબર છે આ પેન્સિલ છે આપણી બરોબર છે તો પેન્સિલ ના ચાર એક સરખા ચાર તમે ટુકડા કરી નાખો તો ઈ જે નાનો અંઠો એક ટુકડો મળે છે એને શું કહેવાશે ચોથો ભાગ કહીએ છીએ પણ એને ખરેખર આપણે દેશી ભાષામાં બોલવું હોય તો શું કહી છે કે પા ભાગ છે આખી વસ્તુનો પા ભાગ છે એમ આપણે કહી શકાય બરોબર તો આ તો આપણું ચેપ્ટર અને એનો અર્થ આપણે સમજાવ્યો હવે એની અંદર પહેલો પ્રશ્ન હતો કે એક સરખા ભાગ દર્શાવતી આકૃતિ નીચેના આપણે જે બોક્સ આપેલું હશે એમાં સાચું કરવાનું છે બરોબર કેવા એક સરખા ભાગ બરોબર સરખા ભાગ દર્શાવતું અને એના તો એના એની નીચે આપેલા નાના બોક્સમાં આપણે શું કરવાનું છે સાચાની નિશાની કરવાની છે તો તમે જુઓ જે આપણે લંબચોરસ આકાર આપેલો છે એમાં બરોબર વચ્ચેથી લઈને આપેલી આ ભાગ ને આ ભાગ બંને જોતા કેવો લાગે છે સમાન લાગે છે તો અહીં આપણે સાચાની નિશાની કરીશું બરોબર અહીંયા તમે જોશો તો આ ભાગ છે આ ભાગ મોટો મળે છે આ ભાગ છે નાનો છે એટલે અહીંયા સાચાની નિશાની આવશે નહીં ત્યાર પછી બીજું અહીંયા આપણને એની અંદર બે વર્તુળ આપેલા છે બરોબર બે વર્તુળ આપેલા છે તો વર્તુળ ની અંદર તમે જુઓ તો બરોબર વચ્ચેથી અહીંથી એક સરખો ભાગ આપણને ઉપરનો અને નીચેનો ભાગ દેખાય આમાં આપણને સરખો ભાગ દેખાતો નથી તો સાચાની નિશાની અહીં કરીશું ત્યાર પછી ત્રીજું આની અંદર પેલા અને બીજા દાખલામાં બબે ભાગ હતા કરેલા હવે શું આવ્યું કે કોઈ આખી વસ્તુ છે કોઈ આકાર છે બરોબર છે આખો એના આપણે ત્રણ ભાગ કરેલા છે બરોબર તો ત્રણ ભાગ કરેલા છે તો હવે આપણે એ જોવાનું છે કે બાજુ બાજુમાં બે લંબચોરસ આપેલા છે એમાંથી તમે જોશો કે ત્રણેય ભાગ સમાન કયા છે સરખા કયા છે તો જુઓ જી આ આકૃતિમાં જુઓ જી વચ્ચેનો ભાગ નાનો છે આ બંને ભાગ સરખા છે એવું ન ચાલે બરોબર તો આ આકૃતિ જોવો તો આપણું લંબચોરસ છે પહેલો ભાગ બીજો ભાગ ને ત્રીજો ભાગ તો આ બંને આ ત્રણેય ભાગ છે કેવા છે સરખા દેખાય છે આપણે તો સાચું ક્યાં કરવાનું રહે છે આની અંદર ત્યાર પછી ચોથું તો એની અંદર પણ આપણને બે લંબચોરસ આપેલા છે શું આપેલું છે બે લંબચોરસ આપેલા છે એના પણ ત્રણ આડા ભાગ કરેલા છે તો પહેલું લંબચોરસ તમે જોશો વચ્ચેનો ભાગ મોટો છે ઉપરનો અને નીચેનો ભાગ નાનો છે એટલે કે સરખો આપણે બધા પણ એવું હોવું જોઈએ નહીં જેટલા ભાગ કરેલા છે બધે બધા ભાગ કેવા હોવા જોઈએ એક સરખા હોવા જોઈએ બરોબર તો આ લંબચોરસ છે એનું તમે જોશો તો ત્રણેય ભાગ કેવા મળે છે સરખા મળે છે તો અહીંયા આપણે સાચાની નિશાની કરવાની થશે ત્યારબાદ પાંચમું કે એમાં ચોરસ આપેલું છે બે ચોરસ આપેલા છે તો એના ક્રોસમાંથી ભાગ કરેલા છે તમે જોશો બરોબર છે ખૂણેથી ભાગ કરેલા છે અહીંયા બાજુએથી ભાગ કરેલા છે તો આની અંદર તમે જોશો તો એક સરખા ભાગ આપણને ક્યાં દેખાય છે તો કે આની અંદર જે ચાર ત્રિકોણ છે એક સરખા આપણને દેખાય છે તો અહીંયા સાચાની નિશાની કરીશું છઠ્ઠું એમાં તમે જોશો કે આપણને બે ચોરસ આપેલા છે એ બે ચોરસમાં એક સરખા ભાગ આપણને ક્યાં દેખાય છે તો કે આ ચોરસની અંદર એની અંદર નાના નાના ચાર ચોરસ મસ્ત રીતે આપેલા છે પ્રશ્ન નંબર 2 કે નીચેની આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક સૂચવે છે તે જણાવો હવે આપણે પ્રશ્ન થાય કે આચ્છાદિત એટલે શું એટલે કે આચ્છાદિત એટલે કે આપણને જે આખો ભાગ આપેલો છે આકારની અંદર એની અંદર કલર પૂરેલો ભાગ કેટલો છે આચ્છાદિત નો મીનિંગ શું કરવાનો છે કલર પૂરેલો બરોબર છે કલર પૂરેલો ભાગ બરોબર આચ્છાદિત એટલે શું કલર પૂરેલો ભાગ આપણે એવું સમજવાનું છે બરોબર હવે અપૂર્ણાંક એટલે શું આપણે પ્રશ્ન થાય તો કે અપૂર્ણાંક એટલે કે જેને અંશ
અને છેદ સ્વરૂપમાં આપણે દર્શાવી શકતા હોય. બરોબર, હવે આપણે પ્રશ્ન થાય અંશ અને છેદ ઈ શું છે? ભલે છેદ એટલે કે આપેલી આકૃતિનો કેવો ભાગ, આખો ભાગ, કેવો આખો ભાગ, બરોબર. અને અંશ એટલે શું? કલર પૂરેલો ભાગ આપણે લખીશું, બરોબર છે, કલર પૂરેલો ભાગ, બરોબર. છેદ એટલે આખો ભાગ અને અંશ એટલે કલર પૂરેલો ભાગ. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો અંશ અને છેદ સ્વરૂપે જે દર્શાવી શકતું હોય એને શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય. તો અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકીએ તો એ આપણને કઈ રીતે દર્શાવવું? તો કલર અંશ એટલે કે કલર પૂરેલો ભાગ લખવાનો, છેદ એટલે કે આખો ભાગ લખવાનો. તો હવે આપણે જોઈએ તો કે અપૂર્ણાંક આપણે કઈ રીતે લખી શકીએ આપેલી આકૃતિ પરથી. તો કરવાનું શું આની અંદર? કે ટોટલ ખાના એટલે કે આખો ભાગ એટલે કે શું, કે કુલ ખાનાઓ ગણી લેવાના. તો કે એક બે ત્રણ ને ચાર ખાના છે, તો છેદમાં કેટલા આવશે? ચાર લખીશું. એમાંથી કલર પૂરેલો ભાગ કેટલો છે? તો કે એક બે ને ત્રણ. તો કે ત્રણ ના છેદમાં ચાર આવ્યું, તો આનું આપણને અપૂર્ણાંક શું મળ્યો? ત્રણ ના છેદમાં ચાર મળ્યો છે. બરોબર, તો આ આપણું શું થઈ જશે? અપૂર્ણાંક થઈ ગયો. ત્રણ છે એ આપણો અંશ કહેવાશે, ચાર છે આપણો છેદ કહેવાશે. બરોબર, ત્યારબાદ બીજી આકૃતિ કે એની અંદર તમે જોશો કે એક લંબચોરસ આપેલું છે, એમાં ટોટલ ખાના કેટલા? તો કે એક બે ત્રણ ને ચાર. તો ચાર ખાના આપણે નીચે લખીશું અને એમાંથી કલર પૂરેલો ભાગ કેટલો? તો કે એક. એક ક્યાં લખીશું? આપણે અંશમાં લખીશું. તો એકના છેદમાં ચાર. બરોબર, તો આને ત્યાર પછી તમે જોશો આપણને એક લંબચોરસ આકાર આપેલો છે, એમાં કેટલા ખાના કલર પૂરેલા? એક બે ત્રણ ને ચાર ખાનાઓ. એક બે ત્રણ ને ચાર ખાનાઓ છે કલર પૂરેલા છે, અને ટોટલ ખાના પણ ચાર આપેલા છે. બરોબર, તો ચાર ભાગ્યા ચાર કરીએ તો અહીંયા આપણને શું મળી જાય છે? આખે આખો ભાગ શું છે? કલર કરેલો છે. બરોબર, ચાર નો ભાગાકાર તમે ચાર સાથે કરો તો અહીંયા કરીને બતાવું. ચાર ભાગ્યા ચાર, તો કે ચાર એકા ચાર, ચાર માંથી ચાર આપણે બાદ કરીએ તો શું થઈ ગયા? ઝીરો આવી ગયું. આપણો જવાબ શું મળી ગયો? એક. બરોબર, પણ આપણે અહીંયા અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાનું કીધું છે, એટલે કે ચાર ના છેદમાં ચાર આપણે લખશું. ત્યાર પછી ચોથું, ઓકે, એની અંદર એક બે ત્રણ ને ચાર ખાના ટોટલ, તો છેદમાં કેટલા લખીશું? ચાર. અંશમાં કેટલા આવશે? એક ને બે કલર પૂરેલા ભાગ છે, તો બે ઉપર આવશે. તો બે ના છેદમાં ચાર, એ આપણને શું મળેલું છે? અપૂર્ણાંક મળેલો છે. બરોબર, ત્યાર પછી આપણે જોઈએ પાંચમું પ્રશ્ન કે એની અંદર લંબચોરસ આપેલું છે, એની અંદર કેટલા ભાગ છે? ટોટલ એક અને બે ભાગ છે. તો બે ક્યાં લખીશું? આપણે છેદમાં લખીશું. કલર પૂરેલો ભાગ કેટલો? તો એક. તો એક ના છેદમાં બે. બરોબર, એવો આપણને અપૂર્ણાંક મળેલો છે. ત્યારબાદ છઠ્ઠું કે એક લંબચોરસ આપેલું છે, એની અંદર ભાગ કેટલા? તો કે એક બે ત્રણ ને ચાર ભાગ છે. તો છેદમાં કેટલા આવશે? ચાર. એની અંદર કલર પૂરેલો ભાગ કેટલો? તો કે એક અને બે. તો અહીંયા શું આવ્યું? બે ના છેદમાં ચાર આવ્યું. બરોબર, હવે એક વસ્તુ દોસ્તો ખાસ કરીને યાદ રાખજો કે અને આ બધી સંખ્યાઓ છે ને વચાય કઈ રીતે? બરોબર છે, વચાય કઈ રીતે? તો કે ત્રણ, બરોબર, ત્રણ ચતુર્થાંશ શું વચાશે? ત્રણ ચતુર્થાંશ. બરોબર, આવી રીતે વચાશે. અને એક ચતુર્થાંશ, આ તો આખો ભાગ છે, તો પણ આને વાંચવું હોય તો કેમ કેમ વાંચી શકાય? ચાર ચતુર્થાંશ, એવી રીતે આપણે વાંચી શકીએ અને લખી શકીએ. અને એકના છેદમાં બે, બે એટલે દ્વિતીય. બરોબર છે, બે એટલે શું થાય? દ્વિતીય. એક દ્વિતીયાંશ, એક દ્વિતીયાંશ, એમ આપણે એને વાંચી શકીએ અને લખી પણ શકીએ. અને બે ચતુર્થાંશ, એમ લખી શકીએ અને વાંચી શકીએ. બે ચતુર્થાંશ. બરોબર છે, તો કોઈ પણ શબ્દ હોય એક વસ્તુ યાદ રાખવાની, બરોબર છે, કે સંસ્કૃતમાં આપણને એકડાઓ છે એ આપણને આવડવા જોઈએ. બરોબર, તો એક હોય, બે હોય, બે હોય તો એને શું વચાય? એને દ્વિતીયાંશ વચાય. છેદ, છેદની વાત કરું છું, દ્વિતીયાંશ વચાય. બરોબર છે, ત્રણ હોય તો તૃતીયાંશ વચાય, ચાર હોય તો ચતુર્થાંશ વચાય. બરોબર છે, પાંચ હોય તો પંચમાંશ વચાય. બરોબર, બરોબર, તો આ રીતે આપણે છેદને વાંચી શકીએ છીએ અને ઉપરની સંખ્યા હોય તો આપણે એમને લખવાની છે. બરોબર,
ફોર એક્ઝામ્પલ આપણને આ રીતે આપેલું છે કે સાતના છેદમાં ચાર કે સાતના છેદમાં પાંચ. તો આને આપણે વાંચવું હોય તો કઈ રીતે વાંચી શકીએ? તો કે સાત પંચમાંશ, બરોબર છે. આપણે આ રીતે એને વાંચી શકીએ અને લખી શકીએ, બરોબર. ત્યારબાદ આપણે જોઈએ તો પ્રશ્ન નંબર ત્રણ, કે પ્રશ્ન નંબર ત્રણ માં આપણને શું આપેલું છે કે સૂચના મુજબ કરો. એની અંદર આપણને પહેલો દાખલો કે દરેક આકૃતિના એકના છેદમાં બે ભાગમાં લીટી કરવાની છે, એટલે અડધું ખાનું આપણને એકના છેદમાં બે એક દ્વિતીયાંશ, એક દ્વિતીયાંશ ભાગ છે એનો, એમાં આપણે શું કરવાની છે? લીટી કરવાની છે. તો લીટી મીન્સ કે એની અંદર આપણે દર્શાવવાનું છે કે આ અડધો ભાગ છે. તો અહીંયા ત્રણે ત્રણ આકૃતિમાં જોશો કે આખી આકૃતિના બરોબર વચ્ચેથી ભાગ કરેલા છે. તો મીન્સ કે આનો અડધો ભાગ તો આપણે કરીને આપી દીધો છે. તો હવે શું કરવાનું છે? આની અંદર આપણે લીટી દોરવાની છે. કોઈ પણ એક ભાગમાં લીટી દોર નાખો, બરોબર. અહીંયા લીટી દોર નાખું છું તો અડધા ભાગમાં આપણે લીટી દોર નાખી. અહીંયા લીટી દોરું છું તો અહીંયા અડધા ભાગમાં આપણે શું કર્યું? લીટી દોર નાખી. અહીંયા પણ આપણે અડધા ભાગમાં લીટી દોર નાખી, બરોબર. તો તમે આ રીતે તમે લીટી દોરી શકો છો. ત્યાર પછી શું આપેલું છે કે દરેક આકૃતિના બેના છેદમાં ચાર ભાગમાં ટપકા કરવાના છે. શું કરવાનું છે? નાના નાના ટપકા કરવાના છે. તો કે બેના છેદમાં ચાર, બરોબર છે, બે ચતુર્થાંશ એવું ભાગ આપણને આપ્યો છે. તો બે ચતુર્થાંશ, તો એનો મિનિંગ આપણે શું સમજવાનું કે છેદમાં ચાર એટલે કોઈ પણ આકૃતિના ચાર ભાગ કરેલા આપેલા છે, બરોબર. તો તમે જોશો બધી આકૃતિના ચાર ભાગ કરેલા છે, એમાં આપણે બે ખાનાની અંદર કલર પૂરવાનો મીન્સ કે ટપકા કરવાના છે, બરોબર. તો કોઈ પણ બે ખાનાની અંદર તમે નાના નાના ટપકા કરી શકો છો, બરોબર છે. કોઈ પણ બે ખાનાની અંદર, કેમ કે આપણને ચાર ભાગ તો ઓલરેડી આપણને આપેલા છે બધી આકૃતિની અંદર, તો એની અંદર શું કરવાનું? નાના નાના ટપકા કરવાના છે. તો કોઈ પણ બે ખાનાની અંદર તમે નાના નાના ટપકા કરી શકો છો, બરોબર. ત્યારબાદ અહીંયા આપણને ચાર ત્રિકોણ આપેલા છે, તો એની અંદર કોઈ પણ બે ત્રિકોણની અંદર તમે શું કરી શકો છો? ટપકા કરી શકો છો, બરોબર. આ રીતે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. ત્યારબાદ દરેક આકૃતિના એકના છેદમાં ચાર ભાગમાં રંગ પૂરવાનો, એટલે એક ચતુર્થાંશ, એક ચતુર્થાંશ ભાગમાં, મીન્સ કે કોઈ પણ આકૃતિના આપણને ચાર ભાગ આપેલા હશે, એમાંથી એક ભાગમાં આપણે શું કરવાનું છે? કલર પૂરવાનો છે, બરોબર. તો તમે અહીં કલર પૂરી શકો છો કોઈ પણ એક ભાગમાં, બધી આકૃતિના ચાર ચાર ભાગ આપેલા છે, તમે કોઈ પણ એક ભાગમાં શું કરો છો? કલર. પણ અહીંયા હું લીટી કરું છું, બરોબર. તમારે કલર પૂરવાનો છે, તો કોઈ પણ એક ભાગમાં તમે કલર પૂરી શકો છો, બરોબર. કોઈ પણ એક ભાગમાં આપણે કલર પૂરવાનો છે આ રીતે. ત્યારબાદ છે ચોથો, કે દરેક આકૃતિના ત્રણના છેદમાં ચાર ભાગમાં રંગ પૂરો. તો કે ત્રણના છેદમાં ચાર એટલે કે ત્રણ ચતુર્થાંશ, ત્રણ ચતુર્થાંશ એટલે કે ચાર ભાગ, કોઈ પણ આકૃતિના ચાર ભાગ આપેલા છે એના ત્રણ ભાગમાંથી આપણે રંગ પૂરવાનો છે, કોઈ પણ ત્રણ ભાગમાં, બરોબર. તો તમે જોશો કે બધી આકૃતિમાં ચાર ચાર ભાગ આપેલા છે, એમાંથી કોઈ પણ ત્રણ ભાગની અંદર આપણે શું કરવાનું છે? કલર પૂરવાનો છે. તો કલર પૂરી નાખ્યા, એક ખાનું કલર પૂર્યું, બીજું ખાનું અને ત્રીજા ખાનામાં કલર પૂર નાખ્યો, બરોબર. ત્યાર પછી અહીંયા આપણે ત્રણ ખાનાની અંદર કલર પૂરીશું, એક ખાનું એમનું બાકી રહેશે. અહીંયા પણ એવી જ રીતે, બરોબર. કોઈ પણ ત્રણ ખાનાની અંદર તમે કલર પૂરી શકો છો. તમે એમ કહો મારે એક વચ્ચે ખાલી રાખવું છે, તો આ રીતે પણ તમે કલર પૂરી શકો છો. એ સાચું જ ગણાશે, બરોબર. તમે કોઈ પણ રીતે ત્રણ ખાનાની અંદર આપણો કલર પૂરાવો જોઈએ. ત્યારબાદ છે દરેક લંબચોરસમાં અલગ અલગ પાંચ રીતે અડધા ભાગમાં રંગ પૂરવાનો છે. કેટલી રીતે? અલગ અલગ પાંચ રીતે આપણે અડધા ભાગમાં કલર પૂરવાનો છે. તો પેલા સૌથી પેલા આપણે અડધો અડધો ભાગ દોરતા તો શીખી જાય. આ અડધો ભાગ થયો કહેવાય, આ છે એ અડધો ભાગ થયો કહેવાય, બરોબર. આમ છે એ અડધો ભાગ થયો કહેવાય, આમ અડધો ભાગ થયો કહેવાય, બરોબર છે. તો હવે તમે જોશો તો આપણે અડધા ભાગની અંદર કલર પૂરવાનો છે. કોઈ પણ એક ભાગની અંદર તમે કલર પૂરી શકો છો, બરોબર છે. તમે કોઈ પણ એક ભાગની અંદર કલર પૂરી શકો છો. હવે પાંચમું ચિત્ર છે, એમાં કેમ ભાગ કરવો? તો એ ભાગ એક વિચાર છે કે આની અંદર આપણે કેમ ભાગ કરવો, બરોબર છે. જો તમે જાતે ભાગ કરતા નહીં શીખો તો તમને ખબર જ નહીં પડે, બરોબર છે. જો જાતે ભાગ કરતા કોઈ પણ આકૃતિનું તમે શીખી જશો તો તમને કઈ પ્રોબ્લેમ જ નહીં થાય, બરોબર. તો એ જ રીતે પ્રશ્ન નંબર પાંચ છે કે દરેક લંબચોરસ, દરેક લંબચોરસમાં અલગ અલગ રીતે એક ચતુર્થાંશ ભાગમાં રંગ પૂરવાનો છે, બરોબર. કેટલા ભાગમાં? એક ચતુર્થાંશ ભાગમાં. તો એક ચતુર્થાંશ મીન્સ કે એક અંશમાં આવશે, ચતુર્થાંશનો ભાગ એટલે શું થશે? એકના છેદમાં ચાર. તો આપણે ચાર ભાગ કરવાના, એમાંથી એક ભાગમાં શું થશે? કલર પૂરવાનો છે.
બરોબર. અહીં તમને એક ઉદાહરણ તમને સમજાવું છું કે આપણે કલર પૂરી શકીએ. તો કે હા, આપણો એક ભાગમાં કલર પૂરાઈ ગયો, બરોબર છે. એક બીજી આકૃતિ પણ અહીંયા દોરી દઉં છું, બરોબર છે. એની અંદર કોઈ પણ એક ભાગની અંદર આપણે કલર પૂરવાનો છે, તો કોઈ પણ એક ભાગમાં આપણે કલર પૂરી નાખ્યું, બરોબર. તો આ રીતે આપણે કલર પૂરવાનો છે. બાકીની ત્રણ આકૃતિ છે એમાં તમે વિચાર કરશો કે એની અંદર આપણે ભાગ કઈ રીતે કરવા, બરોબર. ભાગ કઈ રીતે કરવા, તો એ આકૃતિ આપણે હોમવર્કમાં છે, બરોબર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ, કે અડધી આકૃતિઓમાં રંગ પૂરવાનો છે. મીન્સ કે આપણને જે આખું એક બોક્સ આપેલું હશે એની અંદર અલગ અલગ આકારો આપેલા હશે, એ આકારો જેટલા છે, બરોબર છે, એના અડધામાં આપણે કલર પૂરવાનો છે. તો કે આની અંદર ટોટલ ખાના કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ ખાના છે. તો આઠ ના અડધા એટલે કે આઠ નો તમે બે વડે ભાગ કરી નાખો, તો બે ચોક કેટલા થાય? આઠ થાય. તો આઠ માંથી આઠ એટલે ઝીરો થઈ ગયા. તો આપણે કેટલા ભાગમાં કલર પૂરવાનો થશે? ચાર ભાગમાં. તો તમે જોશો કે આઠ ખાના છે એમાંથી એક, બે, ત્રણ ને ચાર ખાનામાં કલર પૂરેલો છે વ્યવસ્થિત રીતે, બરોબર. અને આને અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય? તો કે ટોટલ ખાના કેટલા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. આઠ કલર પૂરવાનો કેટલા ભાગમાં છે? અડધા ભાગમાં, બરોબર છે. તો અડધો ભાગ એટલે કેટલો થાય? આઠ ના અડધા કેટલા થાય? તો કે ચાર. તો આનો અપૂર્ણાંક શું મળ્યો? ચાર ના છેદમાં આઠ, બરોબર. એ પ્રમાણે આપણે અપૂર્ણાંક પણ શોધી શકીએ છીએ. પછી આપણને શું કીધું છે? આની અંદર એક મોટું લંબચોરસ આપેલું છે, એની અંદર વર્તુળ આપેલું છે, બરોબર. નાના નાના વર્તુળો આપેલા છે, ગોળ આપેલું છે. તો એની અંદર ટોટલ ગોળ કેટલા છે? એના અડધા કરીને આપણે કલર પૂરવાનો છે એના અડધામાં. તો કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર ને અઢાર. અઢાર ના અડધા કરો, બરોબર છે. અઢાર ના અડધા તો બે નવા કેટલા થશે? અઢાર. અઢાર માઇનસ અઢાર એટલે કેટલા થઈ જાય? ઝીરો. કેટલા ખાનામાં કલર પૂરવાનો થયો? નવ ખાનામાં, બરોબર છે. તો આપણે બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ, બરોબર. ટોટલ નવ ખાનામાં આપણે કલર પૂરી નાખ્યો છે, બરોબર. તો આજ આ જ રીતે આપણે દરેક ખાનાની અંદર વ્યવસ્થિત રીતે આપણે કલર પૂરવાનો છે, બરોબર. તો કલર પૂર્યા વગરના તમે ગણશો તો એ નવ જ વહી જાય છે. જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. સમજાઈ ગયું? અડધા ખાનામાં કલર પૂરવો, અડધા ખાના ખાલી રાખવાના. ત્યાર પછી એક લંબચોરસ આપેલું છે, એની અંદર સરસ મજાનું એક ફૂલની પાંખડી, ફૂલનું એક ચિત્ર આપેલું છે. તો ફૂલ કેટલા છે જોઈએ? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. તો કે દસ ના અડધા, દસ ભાગ્યા બે કરીએ તો બે પંચા કેટલા થાય? દસ. તો પાંચ ખાનાની અંદર શું કરવાનું થયું? કલર પૂરવાનો થયો. તો પાંચ ખાનામાં કલર પૂરી નાખ્યો. મીન્સ કે પાંચ, કોઈ પણ પાંચ ફૂલની અંદર તમે કલર પૂરી શકો છો, બરોબર. કોઈ પણ પાંચ ફૂલની અંદર તમે કલર પૂરી શકો છો. ત્રણ, આ ચાર અને આ પાંચ, બરોબર. તો કોઈ પણ પાંચ ફૂલની અંદર તમે કલર પૂરી શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર સાત, કે એકના છેદમાં ચાર આકૃતિમાં રંગ પૂરવાનો છે. મીન્સ કે ચોથો ભાગ, બરોબર છે. ચોથા ભાગમાં આપણે આપણે એકના છેદમાં કોઈ પણ આખો આખી આખો આકાર હશે એની અંદર જેટલી આકૃતિ આપેલી હોય એના ચોથા ભાગમાં, બરોબર છે. ચોથો એટલે એકના છેદમાં એક ચતુર્થાંશ ભાગમાં આપણે શું કરવાનો છે? રંગ પૂરવાનો છે. તો આનો અપૂર્ણાંક કેટલો થાય? એક, બે, ત્રણ ને ચાર. એક, બે, ત્રણ અને ચાર. તો કે ચાર ના છેદમાં, બરોબર છે, એની અંદર એક આકૃતિમાં આપણે કલર પૂરવાનો છે, બરોબર. તો કોઈ પણ એક આકૃતિમાં શું કરીશું? આપણે કલર પૂર નાખશું. અહીં તમે જોવો જોઈએ આનો અપૂર્ણાંક શું બને છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. ટોટલ ટોટલ ખાના કેટલા છે આપણી પાસે? આઠ. એમાંથી આપણે એના એક ચતુર્થાંશ ભાગમાં કલર પૂરવાનો છે. એક ચતુર્થાંશ ભાગ એટલે તમે જોજો જી, એક ચાર તમે ભાગ કરો જી, બરોબર છે. ચાર ભાગ વ્યવસ્થિત વ્યવસ્થિત રીતે આપણે કરીએ તો કેટલા 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 થયું એની અંદર? તો કે બબ્બે ચિત્ર બધાના ભાગમાં આવે છે. તો આપણે બે ચિત્રની અંદર શું થશે? કલર પૂરવાનો થશે. કોઈ પણ બે ચિત્રની અંદર તમે કલર પૂરી શકો છો. ત્યાર પછી એની એક લંબચોરસ આપેલું છે, એની અંદર આપણને એક ઘન આપેલો છે, બરોબર. તો ઘનની અંદર તમે જોશો તો ચાર ઘન આપેલા છે. તો એક ઘનની અંદર આપણે શું થશે? આકૃતિ એક ઘનની અંદર આપણે કલર પૂરવાનો થશે. તો આ પ્રમાણે તમે કલર પૂરી શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર આઠ, કે લીટીની લીટીથી આકૃતિઓના બે સરખા ભાગ પાડે. કેટલા? બે સરખા ભાગ પાડવાના છે. તો એની અંદર આપણે જોઈએ તો સરખે સરખા ભાગ, એટલે સરખા મીન્સ કે તમે એને ઉપરા ઉપર બે બંધ બેસતો બેસાડો તો બંને આકારો આપણને સેમ મળવા જોઈએ. આપણો હાથ છે એની ઉપર કોઈ આપણો બીજો હાથ, જમણા હાથ ઉપર આપણો ડાબો હાથ બેસાડીએ તો આપણે જોવો જોઈએ કેટલો બંધ બેસતો બેસી જાય છે, બરોબર. તો બંને બાજુ તમે જોશો તો આપણને શું મળે છે? એક સરખું જોવા મળે છે, બરોબર. ખરેખર આને હું ખોલું તો આપણને આ રીતની આકૃતિ મળે.
तो आमांथी लीटी क्या करीए छे, आपणे अहींयाथी लीटी करवानी थशे, बराबर छे। तो अहींयाथी लीटी करी होय, आ रीतना आकृति આપેલી હોય, અહીંયાથી આપણે લીટી કરીએ તો એને તમે વાળો તો બિલકુલ બંધ બેસતું બની જાય, બરોબર છે, તમે એ જોઈ શકો છો। તો એ જ રીતે આપણને બધી આકૃતિઓ મળવી જોઈએ વ્યવસ્થિત રીતે, બરોબર। તો અહીંયા તમે જોશો કોઈ પક્ષીનું આપેલું છે તો બરોબર વચ્ચેથી આપણે શું કરીશું, આનો ભાગ પાડીશું। તો હવે બંને બાજુ ભાગ કેવા થઈ ગયા, સમાન થઈ ગયા। અહીંયા શું કરીશું તો કે અહીંયાથી આપણે ભાગ કરીશું તો બંને ભાગ કેવા મળશે, આપણને સમાન મળશે। અહીંયા તમે ઊભો ઊભો ભાગ પણ કરી શકો છો અને આડો ભાગ પણ કરી શકો છો, બરોબર। તો બંને ભાગ કેવા થશે, આપણે સરખા જોવા મળશે। ત્યાર પછી આ આકૃતિ આપેલી છે એની અંદર પણ તમે બિલકુલ બરોબર વચ્ચેથી તમે ભાગ પાડશો તો આપણને જમણી બાજુ અને ડાબી બાજુનો ભાગ કેવો મળશે, સરખો જોવા મળશે। ત્યાર પછી એક તીરની નિશાની આપેલી છે એને બરોબર બિલકુલ વચ્ચેથી આપણે આ રીતે ભાગ પાડશું તો બંને ભાગ છે કેવા જોવા મળશે, સરખા જોવા મળશે, બરોબર। ત્યાર પછી ચોરસની અંદર આપણને શું ડાગલા જેવું ચિત્ર આપેલું છે, બરોબર। તો આની અંદર તમે બિલકુલ વચ્ચેથી તમે ભાગ કરશો તો જમણો ભાગ અને ડાબો ભાગ છે આપણે કેવો જોવા મળશે, સરખો જોવા મળશે। ત્યારબાદ એક વર્તુળ આપેલું છે એની અંદર નાના નાના ચાર ચોરસો આપેલા છે, તો એ ચોરસની અંદર તમે જોશો તમે ઊભો ભાગ પાડશો, આડો ભાગ પાડશો કે ક્રોસમાં ભાગ પાડશો તો પણ ચિત્ર આપણને કેવું જોવા મળશે, એક સમાન જોવા મળશે। તો એક આપણે ક્રોસમાં ભાગ પાડી, બરોબર છે, બિલકુલ વચ્ચેથી આપણે ભાગ કરવાનો, તો ઉપરનો ભાગ નીચેનો ભાગ આપણને બે સમાન જોવા મળે, બરોબર। તો એ જ રીતે અહીંયા ષષ્ઠકોણમાં આપેલું છે તો આડો ભાગ કરો તો પણ આપણે સેમ જોવા મળે, વચ્ચેથી બિલકુલ ઊભો ભાગ કરો તો આ બાજુનો આ બાજુનો બંને ભાગ જેવા સરખો જોવા મળે, બરોબર। અહીંયા આપણે ઊભો ભાગ કરીએ આ ચિત્રનો તો આપણને જમણી બાજુ અને ડાબી બાજુ ચિત્ર સમાન જોવા મળે, આડો ભાગ કરીએ તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ આપણને સમાન જોવા મળે, બરોબર। તમે કોઈ પણ રીતે એનો ભાગ પાડી શકો છો। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 9 કે બાકીનું ચિત્ર આપણું જે છે એ અડધું છે, અડધું ચિત્ર બધામાં દોરેલું છે અને એની જેવું અડધું ચિત્ર આપણે દોરવાનું છે, પહેલું ચિત્ર મેં દોરીને આપ્યું છે તમે જોઈ શકો છો, બરોબર। એ જ રીતે બાકીના ચિત્રો છે એ આપણે દોરવાના છે, બરોબર। તો અહીંયા નીચે જેવું છે તો અહીંયા ઉપર એવું દોરવાનું, અહીંયા ડાબી બાજુ છે તો જમણી બાજુ એવું દોરવાનું, અહીંયા ડાબી બાજુ છે તો જમણી બાજુ એવું દોરવાનું, અહીંયા ડાબી બાજુ છે તો જમણી બાજુ એવું એવું દોરવાનું, અહીંયા ડાબી બાજુ તો અહીંયા જમણી બાજુ એવું એવું દોરવાનું, બરોબર। તો અહીંયા તમે જોશો તો આ એક ચિત્ર આપણે દોરીએ, બરોબર, આ ઉપરનું અડધું પૂરું થઈ ગયું, બરોબર છે, અહીંથી ઊભી લીટી છે આપણને આપેલી છે, ત્યાર પછી આપણે શું કરીશું, અહીંથી આપણે અડધું પૂરું કરીશું, બરોબર। તો અહીં તમે જોઈ શકો છો કે આપણે ચિત્ર છે પૂરું કરી નાખ્યું, તો આ જ રીતે આપેલા બધા ચિત્રો છે આપણે પૂરા કરવાના છે। થેન્ક યુ।